અડાજણ બસ ડેપો સામે મેઇન રોડ પર પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવા ગયેલી પાલિકાની રાંદેર ઝોનની ટીમ પર માથાભારે દબાણકર્તાઓએ પથ્થરમારો કર્યો હતો. દબાણકર્તાઓના હુમલાને લઈ પાલિકાની ટીમે ત્યાંથી ભાગી જવું પડ્યું હતું. જોકે ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવતા બાદમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણનો સફાયો બોલાવી રસ્તો ખુલ્લો કરાયો હતો. બુધવારે મોડી સાંજે રાંદેર ઝોનની ટીમ અડાજણ બસ ડેપો સામે દબાણ દૂર કરવા માટે ગઈ હતી ત્યારે સ્થાનિક લોકોએ પાલિકાની કામગીરીનો વિરોધ કરીને ત્યાં ભેગા થઈ ઘેરાવો કર્યો હતો, જેને પગલે રાંદેર ઝોનના કાર્યપાલક ઇજનેર સીએચ વસાવા સ્થળ પર દોડી આવ્યા હતા. જોકે તે પહેલા મામલો બિચક્યો હતો અને દબાણકર્તાઓએ પથ્થરમારો કર્યો હતો. એટલું જ નહીં, પાલિકાની ટીમ પાછળ બેટનો ફટકો લઈને પણ કેટલાક માથાભારે તત્વો દોડ્યા હતા. જાહેર રોડ પર થયેલા હંગામાને લઈ સ્થાનિક પીઆઈ સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને હજુ સુધી પોલીસ ફરિયાદ થઈ નથી. આજ સ્થળે થોડા મહિના અગાઉ પણ પાલિકાની ટીમ ઉપર હુમલો થયો હતો. કોરોનાના વધતા સંક્રમણને લઈ મનપા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરાઈ રહી છે ત્યારે હવે હુમલાનો પ્રયાસ કરાયો હોય મનપા કર્મચારીઓ પણ પોલીસ બંદોબસ્ત સાથે જ દબાણ હટાવવા જશે તેવું લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ સુરત.